વ્યક્તિનું જીવન કેવું છે તે કેટલા પ્રમાણમાં તેમના ભૂતકાળના કર્મોનું પરિણામ હોય છે. તો શું તમને વ્યાજબી જીવન જોઈએ છે કે શાનદાર જીવન? નક્કી કરી લો કેવી રીતે કાર્ય કરે છે આ સપાટી પર અને તેના મૂળમાં માનવ ચેતના અને માણસ શું છે, તમારી અંદર એક જ વ્યક્તિ છે કે બે, એટલે આ બહુ મહત્વનું છે કે દરેક જણ નક્કી કરે. ફિક્સ ધ ડેમ થિંગ. હાઉ મચ ઓફ વન્સ લાઈફ ઇઝ અ રિઝલ્ટ ઓફ ધેર પાસ્ટ કર્મા. વ્યક્તિના જીવનમાં જે ગેરવ્યાજબી પરિસ્થિતિઓ અને અન્યાયનો સામનો કરવો પડે છે તે તેના ભૂતકાળના કર્મોનું પરિણામ છે. જો એવું હોય તો શું તમે આ અન્યાયને સ્વીકારી લો અને હકીકતમાં દિલાસો મેળવો કે ઠીક છે, કર્મ બળી રહ્યું છે, ભલે તે ઘણી રીતે આપણા જીવન માટે નુકસાનકારક લાગે તો પણ. સમંતા, તમે આની માટે પૂરતા ઉંમર લાયક છો. તમે વૃદ્ધ છો એમ નથી કહેતો, તમે પૂરતી ઉંમરના છો. કે શું તમે હજી પણ અપેક્ષા કરો છો કે દુનિયા તમારી સાથે વ્યાજબી રહે? એટલે જ હું આ સવાલ પૂછી રહી છું. શું હું તેનો દોષ મારા ભૂતકાળના કર્મને આપી શકું? હું ઈચ્છું છું કે દુનિયા મારી સાથે વ્યાજબી રહે. આ એક સ્કૂલે જતી છોકરીનો પ્રશ્ન છે. અત્યાર સુધી તમારે જાણી લેવું જોઈએ કે દુનિયા વ્યાજબી નહીં રહે, તમારી સાથે ન્યાય નથી કરવાની. પણ જો તમે પોતાનામાં ઊંડા ઉતરો અને જીવનનો સ્વાદ માણો, તમારા વિચાર અને લાગણીનો સ્વાદ નહીં, તે જીવનનો સ્વાદ જે તમે છો, તો તમે જોશો કે જીવન બસ ન્યાયપૂર્ણ જ નહીં, તે બસ શાનદાર છે. તો શું તમને વ્યાજબી જીવન જોઈએ છે કે શાનદાર જીવન? નક્કી કરી લો. મેં આ નોંધ્યું છે કે ભૌતિક અહંકાર ઉપરાંત હવે અચાનક આ અહંકાર ભાઈ કોણ છે? તમારા મિત્ર? તે મારી આસપાસ બધે જ છે અને મારી ઇન્ડસ્ટ્રીમાં તો તે બહુ જ વધારે છે. તો ભૌતિક અહંકાર ઉપરાંત મેં નોંધ્યું છે કે હવે વ્યાપક રીતે આધ્યાત્મિક અહંકાર ફેલાયેલો છે. હું એવા ઘણા લોકોને મળી છું જેઓ હવે આધ્યાત્મિક માર્ગ પર છે. તમે નહીં સદગુરુ, જેવો પોતાને આધ્યાત્મિક માર્ગ પર ના હોય તેવા લોકો કરતા ઊંચા માને છે. તમે આવા લોકોને કેવી રીતે સલાહ આપશો કે તેઓ નવા આધ્યાત્મિક અહંકારનો શિકાર ના બને? ટુ ધીસ ન્યુ સ્પિરિચ્યુઅલ ઈગો. પહેલા આપણે આ અહંકાર ભયની વાત કરીશું. જો તમે મને બતાવો કે એ ક્યાં છે, હું તેને હાલ ઠીક કરી નાખીશ. કાશ મને ખબર હોત તે ક્યાં છે, તે બસ અચાનક જ આવી જાય છે. તો તમે નથી જાણતા તે ક્યાં છે. વાત બસ આટલી જ છે. જો અમુક ક્ષણોમાં એક વ્યક્તિ તરીકે, એક સ્ત્રી તરીકે, તમે એક સુંદર વ્યક્તિ હોવ છો, એક શાનદાર વ્યક્તિ હોવ છો. માફ કરશો, હું એમ નથી કહી રહ્યો કે તમે બસ અમુક સમયે જ સુંદર હોવ છો, કાયમ સુંદર હોવ છો, પણ અમુક સમયે શાનદાર હોવ છો. ઠીક છે, અમુક ક્ષણોમાં કદાચ તમે ખરાબ હોવ, શક્ય છે. શક્ય છે. તો જ્યારે પણ તમે ખરાબ હોવ છો, તમે કહો છો તે મારો અહંકાર છે. તમે એવું કેમ નથી કહેતા તે હું છું? ક્યારેક શાનદાર હોઉં છું, ક્યારેક ખરાબ હોઉં છું. જો તમે આ જોશો તો સ્વાભાવિક રીતે જ ખરાબ હોવું ઓછું થઈ જશે. પણ જો તમે કહો કે જ્યારે પણ તમે ખરાબ છો ત્યારે અહંકાર ભૈયા કરી રહ્યા છે અને તમે નથી જાણતા કે તે ક્યાં છે, તેનું સરનામું, આઈડી કે તેનો ફોન નંબર, તો આ ભાઈને ઠીક કેમ ના કરવા? એટલે દરેકના જીવનમાં આવું ચાલી રહ્યું છે, કેમ કે આ આધ્યાત્મિક થયા વગર કરાતી આધ્યાત્મિક બકબક છે. તે બધે જ છે, પણ ખાસ કરીને ભારતમાં છે, કેમ કે તમે જાણો છો આપણી પાસે 15-20 હજાર વર્ષનો આધ્યાત્મિક ઇતિહાસ છે. આપણે આ બધા શબ્દો જાણીએ છીએ, આપણે જાણીએ છીએ આત્મા, પરમાત્મા, આ પેલું, અહંકાર, બધું જ આપણને ખબર છે. ખાલી શબ્દો જ, ફક્ત શબ્દોમાં, બસ શબ્દોમાં મેં નોટ કરી લીધું છે. એટલે બસ આવી રીતે શબ્દો વાપરીને આપણે પશ્ચિમના લોકોને મૂંઝવી શકીએ. કેમ કે જો તમે અહીં આવો તો લોકો કહેશે મુક્તિ, શક્તિ, આ અને પેલું, બધી પ્રકારની વસ્તુઓ. હું એવા ઘણા લોકોને જાણું છું જેમણે પશ્ચિમમાં આધ્યાત્મિક કેન્દ્રો બનાવી દીધા છે, ખાસ કરીને અમેરિકામાં. કેમ કે તેમને બસ એક મંત્ર આવડે છે, બસ એક મંત્ર. અસતોમાં સદગમય, આના વડે આખું કેન્દ્ર ચલાવી રહ્યા છે. એટલે કમ નસીબે આધ્યાત્મિકતા અમુક રીતે ત્યાં પહોંચી ગઈ છે. આધ્યાત્મિકતા ત્યાં પહોંચી છે
કારણ કે સમાજમાં તેની જરૂર છે, પણ પૂરતા સ્ત્રોત નથી. તેના કારણે લોકો અહીં તહીં આવી વસ્તુઓ બનાવી રહ્યા છે. થોડા વર્ષો પહેલા આવું થયું હતું, અંદાજે 15-16 વર્ષ પહેલા. હું યુનાઇટેડ સ્ટેટ્સમાં હતો અને ત્યારે અમારી ઓફિસમાં કોઈએ મને કહ્યું, સદગુરુ શું તમે જાણો છો, દરરોજ 1,00,000 લોકો આધ્યાત્મિકતા શબ્દ ટાઈપ કરે છે. મેં કહ્યું, એવું છે, તો ટાઈપ કરો અને જુઓ કે શું આવે છે, શું આપણે તેમાં ક્યાંય છીએ કે નહીં. તેમણે આધ્યાત્મિકતા ટાઈપ કર્યું અને એમાં પહેલી વસ્તુ જે આવી એ હતી સ્પા, એક મેક્સિકોમાંની. તમે ત્યાં ગયા છો? ના, હું ત્યાં નથી ગઈ. અને તેના પછી જેનું નામ હતું તે હતી ઉત્તર કેલિફોર્નિયાની એક કોલગર્લ. તેણે બધું SEO શીખી લીધું હતું. તે જે કંઈ પણ લખે તેમાં આધ્યાત્મિક 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 108 વખત તેની વેબસાઇટ પર તેને આધ્યાત્મિક શબ્દ લખેલો છે. તમે આધ્યાત્મિકતા ટાઈપ કરો અને તે આવશે બીજા નંબરે. મને લાગ્યું આ શરમજનક છે. હજારો વર્ષોથી કોઈ પણ આધ્યાત્મિકતા માટે લોકો પૂર્વ તરફ જોતા હતા. પૂર્વ એટલે ભારત, તેનો અર્થ એ જ હતો. એટલે મેં કહ્યું, આપણે કંઈક શરૂ કરવું જોઈએ, એક આધ્યાત્મિક પ્રવેશ દ્વાર, કે જો લોકો કહે, જો તેઓ આધ્યાત્મિકતા શોધે તો તેમણે ભારત તરફ જોવું જોઈએ. કેમ કે આ એક સંસ્કૃતિ છે જેણે આની ઉપર સૌથી વધુ સમય પસાર કર્યો છે. માનવ ચેતના અને માણસ શું છે તેનું મિકેનિક્સ શોધવામાં મહત્તમ સમય આપણે પસાર કર્યો છે આ સપાટી પર, અને તેના મૂળમાં કેવી રીતે કાર્ય કરે છે, આ કેવી રીતે કાર્ય કરે છે, આપણે તેના વિશે શું કરી શકીએ તેની ખોજ કરવામાં આવી છે. આ હું ભારતીય છું એટલે નથી કહી રહ્યો, આ હું દુનિયાને નજીકથી જોયા પછી કહી રહ્યો છું કે બીજે ક્યાંય પણ તેને આ રીતે જોવામાં નથી આવ્યો. એટલે મેં કહ્યું કે આપણે એક આધ્યાત્મિક પ્રવેશદ્વાર શરૂ કરવું જોઈએ, ભારત એક આધ્યાત્મિક પ્રવેશદ્વાર. એક વાત કહું, લગભગ 15 વર્ષ પહેલા સુધી હું આ દેશમાં એક પણ ગુરુને મળ્યો નહોતો. હું બસ મળ્યો જ નહીં, હું બસ મારા પોતાના કામમાં વ્યસ્ત હતો. મને ક્યારે એવું ના લાગ્યું કે મારે જઈને કોઈને મળવું પડશે, કે કોઈ બીજા કોઈના આશ્રમમાં ક્યારેય નહોતો ગયો. અને પછી મેં વિચાર્યું, ઠીક છે, ચાલો એક પ્રયાસ કરીએ, અને મેં ફોન કોલ કરવાનું શરૂ કર્યું. તે બધાના સારા પ્રતિભાવ પછી મેં તેમની મુલાકાત લેવાનું શરૂ કર્યું અને બધાને ભેગા કરવાનું શરૂ કર્યું. અમે એક બેઠક કરી 125 ગુરુ સાથે. અમે આ વસ્તુ નક્કી કરી કે કોઈ તેમની ફિલોસોફી વિશે વાત નહીં કરે, તમે તમારી જોડે રાખો, આ ફક્ત મીટિંગ છે, આ બસ તમારા આશ્રમ કે તમારા યોગ કેન્દ્ર કે તમારી પાસે જે છે તેને કેવી રીતે આગળ વધારવું તેના વિશે છે. અમે તમને મેનેજમેન્ટ શીખવાડશું, બ્રાન્ડિંગ શીખવાડશું, વેબસાઇટ બનાવતા શીખવાડશું, અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તમારી જાતને કેવી રીતે રજૂ કરવી તે શીખવાડશું. અમે તમારી ફિલોસોફીને નહીં અડીએ, તમારે અમારીને નહીં અડવાનું, તમે તમારી વસ્તુઓ કરો. કેમ કે આ સંસ્કૃતિની સુંદરતા એ જ છે કે તે સેંકડો સ્વરૂપોમાં, હજારો સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવી શકે છે. એટલે જ્યારે મેં આ કર્યું ત્યારે હું ઘણા અદ્ભુત લોકોને મળ્યો. પણ એ જ સમયે ઓછામાં ઓછા 60-65% મને કહેતા દુઃખ થાય છે, પણ મેં જોયું કે હું એરપોર્ટ કે ગોલ્ફ કોર્સમાં જાઉં તો હું આ કહેવાતા આધ્યાત્મિક માણસો કરતા વધુ સારા માણસોને મળું છું. કેમ કે તે બકબકથી ભરેલા છે, હૃદય વગરના, ઊંડાણ વગરના, ગહનતા વગરના. બસ એક એક મંત્ર, એક એક બકવાસ, એક ફિલોસોફી જે તેમણે ક્યાંક વાંચી છે તે આવી રીતે ચાલી રહ્યું છે જેને બદલવું જોઈએ. એટલે લોકોમાં આ ગહનતા લાવવા માટે જેમ જેમ લોકો મારી નજીક આવે છે તેમ તેમ હું તેમની સાથે વધુ ને વધુ કઠોર થાઉં છું. જેઓ લોકો મારી વધુ નજીક છે તેમના માટે અતિશય ક્રૂર છું. હા, કેમ કે આધ્યાત્મિકતામાં સત્યનિષ્ઠા લાવવી એટલી મુશ્કેલ છે કે કેમ કે જે ક્ષણે તેઓ આધ્યાત્મિક બને છે, જરાક તમે તેને આધ્યાત્મિક અહંકાર કહો છો, હું તેને આધ્યાત્મિક હવા કહું છું, તેમને આધ્યાત્મિક હવા લાગી જાય છે અને પરપોટા દિમાગમાં ઘૂસી જાય છે. અચાનક તેઓ વિચિત્ર વર્તન કરવા માંડે છે, એવી વસ્તુઓ કહેશે જેનું અસ્તિત્વ ના હોય, તેઓ એવી બકવાસ કરવાનું શરૂ કરશે જે લોકોને સમજાતી ના હોય. તમે ગમે તે બોલો, ગમે તેટલી બકવાસ બોલો, તમારી સામેના બેઠેલા લોકોને તે સમજાવવી જોઈએ, નહીં તો બોલો છો કેમ? કેમ કે બોલવાનો ઉદ્દેશ્ય કોઈકને તમે શું કહી રહ્યા છો તે સમજાવવાનો છે. ના, જો હું એવું કંઈક કહું જે તમને ના સમજાય તો હું મોટો થઈ જાઉં ને તમે નાના થઈ જાઓ, આ બકવાસ છે. આ બહુ લાંબા સમયથી ચાલી રહ્યું છે. એટલે
આ આખી આધ્યાત્મિકતા એક રીતે ખરાબ સમયનો સામનો કરી રહી છે કમનસીબે, પણ ધીમે ધીમે તે વધી રહી છે કેમ કે લોકોની ઝંખના વધી રહી છે. મારે તમને આ કહેવું જ જોઈએ કે 40 વર્ષ પહેલા જ્યારે મેં પહેલીવાર આ પ્રોગ્રામ શરૂ કરેલા, ઇનર એન્જિનિયરિંગ પ્રોગ્રામ જુદા જુદા સ્વરૂપોમાં, 85% લોકો ફક્ત સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે જ આવતા હતા. ફક્ત 12-15% જ લોકો કંઈક જાણવા માટે આવતા હતા. આજે 90%થી વધુ લોકો આવે છે કેમ કે તેઓ કંઈક જાણવા માંગે છે, કંઈક અનુભવવા માંગે છે. ફક્ત 8-10% લોકો. ફક્ત 8-10% જ લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે આવી રહ્યા છે, જે માનવ ચેતનામાં એક નોંધપાત્ર ફેરફાર છે. અને જ્યાં સુધી અહંકારની વાત છે, તો આ એક વસ્તુ આપણે નક્કી કરી દેવી જોઈએ. જો તમારી અંદર એક જ વ્યક્તિ છે કે બે? મને લાગે છે એક. તમને લાગે છે કે એક છે? હું એક કહીશ. એક? હા. તેનો મતલબ કે તમે ઇન્ડિવિડ્યુઅલ છો. ઇન્ડિવિડ્યુઅલ એટલે, ઇન્ડિવિડ્યુઅલ શબ્દનો અર્થ છે અવિભાજ્ય. તમારા આનાથી વધુ ભાગ ના કરી શકાય, તે સારું છે. એટલે તમે એક વ્યક્તિ છો. જો તમે બે હોવ તો કાં તો તમે સ્ક્રિઝોફેનિક છો કે પછી તમને વળગાડ છે. મને સાચો જવાબ મળી ગયો. કાં તો એક મનોચિકિત્સકે કે ભુવાએ આવવું પડશે. એટલે આ બહુ મહત્વનું છે કે દરેક જણ નક્કી કરે કે તેઓ આત્મા, પરમાત્મા, અહંકાર, આ તે પેલા વિશે વાત ના કરે. તમે એક વ્યક્તિ છો. તમે કેવા પ્રકારના છો? શું તમે શાનદાર છો કે ખરાબ છો? બસ આ નક્કી કરો.